ધોરાજી શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટનું સંગઠન આજરોજ બનાવવામાં આવ્યું હતું. ધોરાજીના ખેજડા શેરીમાં આવેલ મંસૂરી હોલમાં આજરોજ ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા માઇનોરિટી ડિપાર્ટમેન્ટ સંગઠન બનાવવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ શહેનાજબેન બાબી અને ઇન્ટર હ્યુમન રાઇટ એસોસિએશન ગ્રુપ પ્રદેશ પ્રમુખ દિનેશભાઈ ચોવટિયા પ્રમુખ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ દિનેશ વોરા દિલીપભાઈ જાગાણી ભાવેશ ભટ્ટ વિક્રમ વઘાસિયા અરવિંદ કાપડિયા છગનભાઈ સોજિત્રા જયંતિભાઈ કાલરિયા આરિફ નાથાણી હંસાબેન ભુવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ધોરાજીમાં માઇનોરિટી ડિપાર્ટમેન્ટ સંગઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. માઇનોરિટી ડિપાર્ટમેન્ટ સંગઠનમાં વધુને વધુ સભ્યો સંગઠિત થાય ને જાગૃતતા આવે આગામી 2017ને કેન્દ્રિત કરી મહત્વતા આપી હતી. આજે ધોરાજીમાં ધોરાજી શહેર દ્વારા માઇનોરિટી ડિપાર્ટમેન્ટનું એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને સમગ્ર જિલ્લાના માઇનોરિટી તાલુકાઓના પ્રમુખોની નિમણૂક કરવાની હતી, નિમણૂક કરવામાં આવી અને સંગઠનની સમગ્ર વિસ્તારની એક મિટિંગ લેવામાં આવી અને સંગઠન માઇનોરિટી ડિપાર્ટમેન્ટનું સમગ્ર જિલ્લામાં વ્યવસ્થિત માળખું આજે તૈયાર કરી અને ડિક્લેર કરવામાં આવ્યું છે. આજે ધોરાજીમાં કોઈ કાર્યક્રમ હતો? ધોરાજીમાં કાર્યક્રમ હતો માઇનોરિટી ડિપાર્ટમેન્ટના સંગઠિત અને એનું આખું એક માળખું જિલ્લાનું અને તાલુકાનું ડિક્લેર કરવાનું હતું અને લઘુમતી સમાજનું એ માળખું આજે ડિક્લેર કર્યું અને લઘુમતી સમાજના પ્રમુખના અધ્યક્ષસ્થાને. આગામી દિવસોમાં કોંગ્રેસ તરફથી ધોરાજીનો કોઈ કાર્યક્રમ થવાની શક્યતા? આગામી દિવસોમાં જિલ્લાની વાત કરું તો ધોરાજીની સાથે સાથે સમગ્ર જિલ્લામાં આજે સૌરાષ્ટ્રમાં પીવાના પાણીના સૌથી મોટા પ્રશ્નો છે, ખાસ કરીને વ્યક્તિઓને પીવાના પાણીના પ્રશ્નો, પશુઓને પીવાના પાણીના પ્રશ્નો અને ઘાસચારાના પ્રશ્ન વિશે આ એક સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા એક પાણીયાત્રા પણ શરૂ કરી રહી છે અને રાજકોટ જિલ્લામાં ગામડે ગામડે તાલુકે અને શહેરે પાણીયાત્રા ભરવાની છે અને લોકોને જાગૃત કરવાની છે કે ભાજપના મિત્રો ખોટી વાતો કરે છે, વચનો આપે છે કે નર્મદાનું પાણી અહીંયા આટલું પહોંચી ગયું છે, આમ થઈ ગયું છે, તેમ થઈ ગયું છે, ખરેખર કંઈ થયું નથી. જો આટલો વરસાદ ઓછો થવા છતાં જો પીવાના પાણીના પ્રશ્નો આજે લોકોને પરિસ્થિતિ પડતી હોય તો આ લોકો ખોટી વાતો કરે છે અને બણગા ફૂકો છે. પ્રજા સમક્ષ કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં પ્રસ્થાપિત કરશે અને પ્રચાર પ્રસાર કરશે. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી.